नमस्कार मित्रों, जो तमे अमारी चैनल में नवा होय अने हजी सुधी तमे अमारी चैनल ने सब्सक्राइब न करी होय तो अमारी चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेल बेल आइकॉन ने प्रेस करो जेथी करीने अमारा आवनार तमाम वीडियो नी नोटिफिकेशन्स तमने तमारा मोबाइल पर तरत मळी रहे। आभार। हेलो विद्यार्थी मित्रों, धौल ड्रामा स्कूल में आपनु हार्दिक स्वागत करू छू। तो आपणे वात करीए धोरण 11 आर्ट्स विषय मनोविज्ञान એટલે કે સાયકોલોજી યુનિટ નંબર 3 માનવ વિકાસ અને પાર્ટ નંબર 3 એટલે કે 3 પાર્ટ નંબર 3 માં આપણે વિકાસની સમજૂતીના જે સિદ્ધાંતો છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે। એમાં પિયાજનો બોધાત્મકનો વિકાસ, ત્યારબાદ કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત, ફ્રોઇડનો મનોજાતિ વિકાસનો સિદ્ધાંત અને લાસ્ટ એરિક્સનો જીવન વિકાસનો તબક્કો। તો આ પાર્ટ નંબર 3 માં આપણે એને વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ। તો વિકાસની સમજૂતીના સિદ્ધાંતો કે વિકાસની જે પ્રક્રિયા છે એ દરેક બાળકમાં લગભગ સરખી જોવા મળે છે। તેની ચોક્કસ તરે એટલે કે રીત હોય છે। બાળકની જેમ જેમ વૃદ્ધિ થાય તેમ તેમ વિકાસના તબક્કા ઉદ્ભવ પામે છે। વિકાસ તબક્કાવાર થતા હોવાથી વિકાસની છે તે કે આગાહી કરી શકાય છે। તો જુદા જુદા જે મનોવૈજ્ઞાનિકો છે એ પોતાના મંતવ્ય પ્રમાણે કેના સ્વરૂપે વિકાસના જુદા જુદા એના સિદ્ધાંતો વર્ણવ્યા છે। એ સિદ્ધાંતોમાં આપણે સિદ્ધાંતોની આપણે વાત કરીએ તો ફર્સ્ટ આપણે સિદ્ધાંતની વાત કરશું પિયાજનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત, કે જન્મ બાદ બાળક શરૂઆતમાં થોડો સમય આસપાસની દુનિયાથી અલિપ્ત હોય છે, કે જ્યારે બાળક છે કે જન્મ બાદ કે જન્મ થઈ જશે ત્યારે તમે જોશો કે શરૂઆતના મહદાંશે થોડાક દિવસમાં એટલે કે દુનિયાથી અલિપ્ત એટલે કે દુનિયાથી થોડુંક અલગ જ રહી છે। જો કે ગર્ભના વાતાવરણમાંથી બહાર આવવામાં આવતા તે રડે છે અને તે બતાવે છે કે બહારનું વાતાવરણ તેને અસર કરે છે, કે જે જ્યારે બાળક માતાના પેટમાંથી એટલે કે જ્યારે જન્મ લે છે ત્યારે બહારનું જે વાતાવરણ છે તો એની પછી તો શું કરે છે તો કે અસર કરે છે। ઘરની વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા બોધાત્મક વિકાસ ઝડપી બને છે, કે ઘરની વ્યક્તિઓ છે એ બાળક સાથે આંતરક્રિયા કરવામાં અને બોધાત્મક વિકાસ લાવવા માટે ખૂબ જ ઝડપી બનતો હોય છે। વ્યક્તિના જન્મથી શરૂ કરી જીવન પર્યંત બોધાત્મક વિકાસની પ્રક્રિયા ચાલુ રહે છે। સ્વિઝ મનોવૈજ્ઞાનિક જીન પિયાજે સિદ્ધાંતની બોધાત્મક વિકાસની સમજૂતી ઘણી માનનીય છે। આમ જન્મથી 12 વર્ષ સુધીના તબક્કાને જીન પિયાજે છે એને અલગ અલગ રીતે 4 તબક્કામાં વહેંચવામાં આવ્યા છે। તો જોઈએ કે કોષ્ટક પ્રમાણે આપણે માહિતી મેળવીએ। ઉંમર, તબક્કો અને લક્ષણો, તેમાં ઉંમરમાં આપણે વાત કરીએ જન્મથી 2 વર્ષ એટલે કે સાંવેદનિક કારકનો તબક્કો, કયા તબક્કો કેવો છે કે એના લક્ષણો જોઈએ તો કે જન્મથી કેવળ પ્રતિક્ષિપ્ત ક્રિયા કરતું બાળક પ્રતિકાત્મક રીતે વિચારવાનું શરૂ કરે છે, તેને થતા સંવેદનાત્મક અનુભવોને ભૌતિક ક્રિયાઓ સાથે સંકલિત કરીને જગતને ઓળખે છે, પદાર્થો સ્થાયી હોય છે એવો ખ્યાલ બંધાય છે। કે જન્મથી 2 વર્ષનો તબક્કો કેવો કે એને થોડી થોડી વસ્તુનું કે જે કાંઈ એની આજુબાજુની જે કાંઈ વસ્તુ વાતાવરણ છે એનો અહેસાસ થાય છે, મનમાં એ પ્રકારનો એને ભાવ ઉત્પન્ન થાય છે કે જગતને ઓળખવા માટે ધીમે ધીમે તત્પર રહે છે। 2-7 વર્ષ એટલે કે પૂર્વ ક્રિયાત્મક તબક્કો, કે બાળકની વિચારણા અહમ કેન્દ્રી હોય તે
બીજાના દૃષ્ટિકોણને ધ્યાનમાં લેતું નથી। બાળક જગતને શબ્દો અને પ્રતિમાઓ વડે નિર્દેશી તે દ્વારા જગતને સમજવાની શરૂઆત કરે છે। પછી ત્યારબાદ જોઈએ તો કે 7-12 વર્ષ એટલે કે મૂર્ત પદાર્થલક્ષી ક્રિયાત્મક તબક્કો, કે મૂર્ત પદાર્થો અને ઘટનાઓ વિશે તાર્કિક વિચારણા વિચારી શકે છે અને સમજાવી શકે છે। પદાર્થોનું જુદા જુદા સમૂહોમાં વર્ગીકરણ કરી શકે છે। એના એ જ પદાર્થમાં ફેરફાર થવા છતાં તેના કેટલાક લક્ષણો એના એ જ રહે છે તેવી સમજ પ્રાપ્ત થાય છે। હવે લાસ્ટ આપણે તબક્કો જોઈએ તો કે 12 આગળ એટલે કે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો। બાળક અમૂર્ત વિચારો કરી શકે છે, તેનામાં તાર્કિક અને વ્યવસ્થિત તેમજ ચિંતનાત્મક વિચાર શક્તિ વિકસે છે। તો આ જે 4 તબક્કાઓ છે એ તબક્કાઓને આપણે વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ। તેમાં સાંવેદનિક કારકનો તબક્કો, કે જન્મથી 2 સુધીના બાળકને સાંવેદનિક કારક તબક્કો કહે છે। આ તબક્કામાં બાળકો પોતાના શરીર પર થતા વિવિધ સંવેદનો અને ચેષ્ટાત્મક વર્તન વચ્ચેના સંબંધો બાંધે છે। બાળકો જોવાના, સાંભળવાના, સ્વાદના, સ્પર્શના અને સૂંઘવાના એમ વિવિધ સંવેદનો અનુભવે છે। શરૂઆતના દિવસોમાં બાળક ફક્ત ચૂસવાની, ગળવાની જેવી પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ કરે છે, પરંતુ ધીરે ધીરે શારીરિક માનસિક ક્રિયાના સંબંધો સ્થાપિત થતાં ક્યારેક કઈ ક્રિયા કરવી તે શીખી જાય છે। આ સમય દરમિયાન વસ્તુ કે વ્યક્તિની હાજરીમાં તેનો અનુભવ થાય છે, પરંતુ વસ્તુ કે વ્યક્તિનો પ્રત્યક્ષ અનુભવ થતો ન હોય ત્યારે ત્યારે પણ તેનું અસ્તિત્વ ચાલુ જ હોય છે એનો ખ્યાલ વિકસે છે, જેને પદાર્થના સ્થાયિત્વનો ખ્યાલ કહેવાય છે। એટલે કે આપણે શું કહે છે કે બાળક પાસે કોઈ વસ્તુ નથી, અથવા પણ એને તો એવો આભાસ થાય છે કે ભાઈ અહીંયા વસ્તુ પડી છે, તો એ ક્રિયા સાથે રમ્યા રાખે છે। તો એવા ખ્યાલને પદાર્થના સ્થાયિત્વનો ખ્યાલ કહેવાય છે। આ ખ્યાલ ન વિકસ્યો હોય ત્યાં સુધી બાળક માને છે કે જે દેખાતું નથી તેનું અસ્તિત્વ જ નથી। 6 પછી તે અંશત ઢંકાયેલી પરિચિત વસ્તુને મેળવવાનો પ્રયત્ન કરે છે। 8 તેઓ પહેલાં જોયેલી પણ હાલ સંપૂર્ણ ઢંકાયેલી વસ્તુને શોધે છે, કે જેમ જેમ 6-7-8 મહિના જેવું થાય તો બાળકને અમુક વસ્તુઓનું શું થાય છે તો કે એને ખબર પડવા માંડે છે, આભાસ થવા માંડે છે કે તમે કોઈ વસ્તુને ઢાંકીને રાખી દો, કોઈ વસ્તુને સંતાડી દો, તો એ બાળક શું કરે છે તો કે વસ્તુ લેવા માટે તત્પર રહે છે। આ તબક્કામાં બાળકની બીજી મહત્વની પ્રાપ્તિ એ છે કે તે ક્રિયાને ઉલટાવી શકે છે। દાખલા તરીકે દોડવું, જોડવું, ઊંચે લઈ જવું, નીચે લઈ જવું વગેરે, કે બાળકને ધીમે ધીમે શું થાય છે કે અમુક વસ્તુ ધીમે ધીમે મહત્વની ક્રિયાઓ વસ્તુઓને છે તો કે ઉલટાવી શકે છે। દાખલા તરીકે કોઈ વસ્તુને છે તો કે તોડવું, પાછું એને જોડી દેવું, ઊંચે લઈ જવું, નીચે લઈ જવું, આવી તમે જોશો કે આ સાવધાની કારકના તબક્કામાં બાળકને આ પ્રકારનું જ્ઞાન મળે છે। ત્યારબાદ પૂર્વ ક્રિયાત્મક તબક્કો, કે 2-7 વર્ષના ગાળામાં પિયાજે પૂર્વ ક્રિયાત્મક તબક્કો કહે છે। આ સિદ્ધાંતમાં ક્રિયાત્મક એટલે ભૌતિક નહીં પણ માનસિક કક્ષાએ કરેલી ક્રિયાની વાત છે। આ સમય દરમિયાન બાળક પદાર્થના આકાર અને ગોઠવણીને આધારે કે વધારે કેન્દ્રમાં રાખે છે અને તે પદાર્થની ક્રિયાઓ કે વજનને લગતા નિયમોને સમજી શકતું નથી। લગભગ 4 બાળક 2 પદાર્થોનો બાહ્ય દેખાવ સરખા હોય તો તે સરખા જ છે એમ સમજે છે। દાખલા તરીકે માટીના 2 ઘડા કે માટીના 2 સરખા વજનના ગોળા સાથે મૂકવામાં આવે તો તેને સમાન જ માની લે છે, પરંતુ તેમાંથી એકનો આકાર બદલી દેવામાં આવે તો તે 4 બાળક માટે સરખા રહેતા
नथी। एक एटले के एकनो गोळाकार अने बीजानो लंबचोरस एटले के बनावी देवामां आवे तो ते लंबगोळ आकारना गोळाने वधारे वजन एटले के वजनवाळो गणे छे। के तमे जोशो के बाळक કે બાળકને જ્યારે બે એક સરખી વસ્તુની સામે મૂકવામાં આવે તો એને કોમન જ લાગશે, એટલે કે સમાન જ લાગશે, પણ જ્યારે કોઈ અલગ વસ્તુ એની વસ્તુને સામે રાખી દેવામાં આવે પછી એક વસ્તુમાં સ્થાયી એટલે કે એમાં કાંઈ ફેરફાર કરવાની જરૂર નથી, પણ એની સાથે કોઈ બીજી વસ્તુમાં થોડોક ફેરફાર કરશો તો એ બાળકને તરત જ ખ્યાલ આવી જશે કે ભાઈ આ વસ્તુ થોડીક વજનવાળી છે। તો આ હતો આપણો પૂર્વ ક્રિયાત્મકનો તબક્કો। હવે આપણે વાત કરીએ મૂર્ત પદાર્થ લક્ષી ક્રિયાત્મક તબક્કો, કે લગભગ 7-12 વર્ષના ગાળાને મૂર્ત ક્રિયાત્મક તબક્કો કહે છે। આ તબક્કામાં બાળક ભૌતિક રીતે હાજર દેખાતી અને હાથમાં પકડી શકાય તેવી જ વસ્તુઓનો વિચાર કરી શકે છે। તેઓ ધારણાત્મક કે અમૂર્ત ખ્યાલો અંગે તર્ક કરી શકતા નથી। કે જે 7-12 વર્ષનું બાળક કે જે વસ્તુ દેખાતી હોય અને હાથમાં પકડી શકાય તેવી જ વસ્તુઓનો શું કરી શકે છે તો કે વિચાર કરી શકે છે। તો ધારણાત્મક કે અમૂર્ત ખ્યાલો વિશે તર્ક એટલે કે વધારે પડતા લોજિક કે ધારણા કરી કે હું આમ કરી નાખું તેમ કરી નાખું મારી પાસે આ વસ્તુ આમ પૈસા હોય તો આમ કરું એટલે એ બાળકમાં છે તો કે એ પ્રકારની તર્ક કરવાની શક્તિ હોતી નથી। વર્ગીકરણ કરી શકે છે, દાખલા તરીકે સીતા ગીતા કરતાં જાડી અને નીતા ગીતા કરતાં પાતળી છે તો કોણ વધારે જાડું કહેવાય, આવા પ્રશ્નોમાં આ ઉંમરનું બાળક ગૂંચવાઈ જશે કે અમુક એવા લોજિકવાળા પ્રશ્ન પૂછવામાં આવે કે સીતા ગીતા અને નીતા ગીતા એ રીતના કોણ જાડું છે, આવા લોજિકવાળા પ્રશ્ન પૂછવામાં આવે તો બાળક ગૂંચવા જાય। પરંતુ સીતા ગીતા અને નીતાને સાથે ઊભા રાખીને બાળકને પૂછીએ તો સાચો જવાબ આપશે કે એ ત્રણે ત્રણ સીતા ગીતા અને નીતા એ ત્રણેય એકજેટ સામે રાખી દેવામાં આવે અને બાળકને પછી પૂછવામાં આવે કે આ ત્રણેયમાંથી કોણ જાડું છે તો તરત જ એનો જવાબ મળી રહેતો હોય છે। આમ નજરે જોઈ શકાય એવા પ્રશ્નોના ઉત્તર આપી શકે છે, પરંતુ અહિંસા પ્રામાણિકતા વગેરેના અમૂર્ત ખ્યાલો સમજાવવામાં મુશ્કેલી અનુભવે છે। જુદી જુદી લંબાઈની લાકડીઓ ક્રમમાં ગોઠવી શકે છે, ટૂંકમાં ભૌતિક રીતે જોઈ શકાય સ્પર્શ કરી શકાય એવા પદાર્થોનો ખ્યાલ તેને મળી રહેતો હોય છે અથવા તેને ખ્યાલ આવી જતો હોય છે। તો આ હતો આપણું મૂર્ત ક્રિયાત્મક તબક્કો। હવે આપણે વાત કરીએ અમૂર્ત ક્રિયાત્મક તબક્કો, કે આ તબક્કામાં અમૂર્ત તર્ક કરવાની ક્રિયા અને શક્તિનો વિકાસ થાય છે। આ તબક્કો 12 વર્ષ પછી શરૂ થાય છે। આ તબક્કામાં તાર્કિક વિચારણા અને અનુમાન શક્ય બને છે, તેઓ અમૂર્ત વિચારણા કરી શકે છે, દાખલા તરીકે સ્વચ્છતા સ્વાતંત્ર્ય લોકશાહી જેવા ખ્યાલોને સમજે છે અને દ્રષ્ટાંતો સાથે સમજાવીએ તો તે સમજી શકે છે, ધારણાઓ પણ કરી શકે છે। જો કે આ ઉંમરના બધા જ બાળકો આટલી વિકસિત વિચારણા માટે સક્ષમ હોય તેવું એટલે કે તેવું બનતું નથી। કે અમૂર્ત ક્રિયાત્મકનો તબક્કો આપણે શું કહે છે કે આ તબક્કામાં બાળક કે 12 વર્ષ પછી જે બાળકનું આખું તબક્કા આવે જે જીવન છે એ ધીમે ધીમે કેવું બની જાય છે તો કે તાર્કિક વિચારણા કરી શકે છે, અનુમાન કરી શકે છે, એની રીતે અમુક નિર્ણયો લેવા માટે સક્ષમ બને છે અને સ્વચ્છતા સ્વાતંત્ર્ય લોકશાહી જેવા ખ્યાલો સમજા અને દ્રષ્ટાંતો કે ઉદાહરણો અને ચિત્રો દ્વારા પણ એને સમજાવી શકે છે, પણ બધા જ બાળકો પાસે વિકસિત વિચાર એટલે કે વિચારણા માટે એટલે કે બધા બાળકો સક્ષમ હોતા નથી। તો આ હતો આપણો પિયાજનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત, ત્યારબાદ કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત, કે કોહલબર્ગે શોધ્યું કે વર્તનની નૈતિકતા કે અનૈતિકતા વિશેના બાળકથી માંડીને પુખ્ત વય સુધીની વ્યક્તિના
નિર્ણયો જુદા જુદા તબક્કામાંથી પસાર થાય છે. એ માટેના સંશોધનોમાં તેણે નીચેની વાર્તા જુદી જુદી એટલે કે જુદી અલગ અલગ વયની વ્યક્તિઓને આપી. માનો કે અહીંયા તમને એક સ્ટોરી આપી છે, એ સ્ટોરીને આપણે સમજવાની છે અને એવી રીતે સમજવાની છે કે એમાં નૈતિક વિકાસ હોવો જોઈએ, કે નૈતિક હકારાત્મક પાસું હોવું જોઈએ, નકારાત્મક નહીં. પછી ભલે એ એટલે કે આપણે એનો થોટ ગમે હોય પણ આપણો આપણો હેતુ સિદ્ધ એટલે કે હેતુ વ્યવસ્થિત હોવો જોઈએ. તો જોઈએ કે એક માંદી સ્ત્રી મૃત્યુની નજીક હતી. તેને તપાસીને તબીબીએ કહ્યું કે તે એક જ દવાથી બચી શકે. એ દવા બનાવનાર અને વેચનાર વ્યક્તિને તેનો ખર્ચ એટલે કે $200 થયો હતો. તેમાંથી આ સ્ત્રીને થોડી દવા આપવા માટે એ માણસે $2000 માંગ્યા. સ્ત્રીના પતિએ ઓળખીતાઓ પાસેથી અડધી રકમ તો ઓછીની મેળવી. તેણે દવા વેચનારને કહ્યું કે મારી પત્ની મૃત્યુ પામવાની તૈયારીમાં છે, તેથી તેણે ઓછી કિંમતે દવા આપવી અથવા અડધા પૈસા બાકી રાખવા જોઈએ. દવા વેચનારે ના પાડી અને કહ્યું કે મેં દવા બનાવી છે, તેથી હું પૈસા કમાવા માંગુ છું. આખરે સ્ત્રીના પતિએ દવાની દુકાન તોડીને એ દવા ચોરી લીધી. તો તમે જોશો કે વિદ્યાર્થી મિત્રો કે વાર્તા વાંચ્યા પછી પ્રયોગ પાત્રને પૂછવામાં આવ્યું કે ચોરીનું કાર્ય યોગ્ય હતું કે અયોગ્ય. જુદી જુદી ઉંમરના અને જુદી અલગ અલગ સંસ્કૃતિના લોકોના જવાબો ઉપરથી નૈતિક વિકાસની જુદી જુદી કક્ષાઓ કોહલબર્ગે દર્શાવી કે આમાં ઘણા આ સ્ટોરી અલગ અલગ રીતે બધાને કહેવામાં આવે તો બધા પાસે છે તો કે અલગ અલગ રીતેના જવાબ મળતા હોય, પણ આમાં નૈતિક વિકાસનો સિદ્ધાંત સિદ્ધ થાય છે. કે પહેલી પૂર્વ નૈતિક કક્ષામાં બદલો કે શિક્ષાની દ્રષ્ટિએ વર્તન યોગ્યતા નક્કી કરવામાં આવે છે. બીજી પરંપરાગત કક્ષામાં વર્તન બીજા લોકોને કેવું લાગશે તેના આધારે તેને યોગ્ય કે અયોગ્ય ગણવામાં આવે છે, જેનો નૈતિક વિકાસ સ્વયં સ્વીકારનાર ત્રીજી કક્ષા સુધી થયો હોય એવી વ્યક્તિ નૈતિક સિદ્ધાંતોનું અંતરીકરણ કરે છે અને સમાજનું હિત શેમાં છે તેના આધારે વર્તનની યોગ્યતા નક્કી કરે છે. આમ કોહલબર્ગે નૈતિકતાનો ત્રિસ્તરીય વાદ આપ્યો છે. ત્રણેય સ્તરોમાં એકબીજા પર અસર જોવા મળે છે, જેના દ્વારા બાળકનો સમગ્ર નૈતિક વિકાસ થાય છે. આ વિકાસમાં પરાગતિ એટલે કે ઉલટી દિશામાં અસર હોતી નથી. બૌદ્ધિક વિકાસ પામેલું બાળક અવિકસિત અવસ્થાએ પાછું જતું નથી. તો આ હતો આપણો કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત. ત્યારબાદ આપણે ફ્રોઇડનો મનોજાતિ વિકાસનો સિદ્ધાંત, કે અલગ અલગ રીતે આપણે મુખ કેન્દ્રીય અવસ્થા, ગુદા કેન્દ્રીય અવસ્થા, શિષ્ણ કેન્દ્રીય અવસ્થા, સુપ્ત અવસ્થા, પુખ્ત શિષ્ણ કેન્દ્રીય અવસ્થાઓ, આ પાંચ અલગ અલગ અવસ્થાઓ વિશે આપણે માહિતી મેળવવાની છે. ફ્રોઇડના મતે વ્યક્તિના વિકાસની અવસ્થાઓ એ બીજું કંઈ નહીં પણ તેની મનોજાતિ વિકાસની અવસ્થાઓ છે. એનો અર્થ એવો નથી કે ફ્રોઇડ વિકાસની જે અવસ્થાઓ વર્ણવે છે તે દરેક અવસ્થામાં વ્યક્તિ ફક્ત જાતિ પ્રવૃત્તિ જ કરતી હોય છે, પરંતુ વિકાસની આ અવસ્થા દરમિયાન વ્યક્તિ તેના શરીરના અવયવો દ્વારા જે કાંઈ થતી પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવે છે. અને વ્યક્તિ વિકાસની આ અવસ્થાઓ નીચે પ્રમાણે દર્શાવેલી છે કે અલગ અલગ અવસ્થાઓ જે અવસ્થાઓ છે એમાંથી બાળક છે તો કે આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. પછી મુખ કેન્દ્રીય અવસ્થા હોય, ગુદા કેન્દ્રીય અવસ્થા હોય, શિષ્ણ કેન્દ્રીય અવસ્થા હોય, સુપ્ત અવસ્થા હોય કે પુખ્ત શિષ્ણ કેન્દ્રીય અવસ્થા હોય, એ બાળકો છે તો કે એના એ અવસ્થાઓમાં શું કરે છે તો કે ગમે એ વસ્તુમાંથી આનંદ મેળવે છે. તો જોઈએ કે મુખ કેન્દ્રીય અવસ્થા. ફ્રોઇડના મંતવ્ય પ્રમાણે બાળકના જન્મથી લગભગ 1.5 થી 2 વર્ષના સમયગાળા દરમિયાન તેની કામશક્તિ તેના મુખમાં કેન્દ્રિત થાય છે. કે જ્યારે બાળક 1.5 થી 2 વર્ષનું
એટલે કે એટલો સમયગાળો હોય તેની કામશક્તિ વધારે પડતી શું હોય છે કે મુખમાં મુખ અવસ્થા એટલે કે બોલવાનો પ્રયત્ન થતો હોય છે તે મુખ દ્વારા આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે કે આપણા ઘરે નાનું બાળક હોય તો આપણને જોઈ અને એ શું કરે છે તો કે સ્માઇલ કરે છે અને કંઈક થોડુંક બોલવાનો પ્રયત્ન કરે છે આને મુખ કેન્દ્રીય અવસ્થા કહે છે આ અવસ્થામાં બાળક તેના હોઠ અને જીભ દ્વારા મળતી ઉત્તેજના દ્વારા સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે તેના હાથમાં કોઈ પણ વસ્તુ આવે તો તરત જ તેના મુખમાં લઈ અને મુખમાં લઈ જવાનો પ્રયત્ન કરે છે આમ ગમે તે રીતે તેના મુખમાં વસ્તુઓ લઈને આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે બાળક આ અવસ્થામાં ખાવા જેવી અને ન ખાવા જેવી દરેક વસ્તુ તેના મુખમાં મેળવવાનો પ્રયત્ન કરે છે કે આ અવસ્થામાં બાળક છે કોઈ પણ વસ્તુ હવે સાપ બીચી કોઈ પણ એમની બાજુમાં હોય તો એ બાળકને એ નથી ખબર કે આ વસ્તુ છે તો કે એ વસ્તુ પકડવાથી મને લાગશે કે મારી જીવ એટલે કે મને ડંખ લાગી જશે કોઈ પણ વસ્તુ એની બાજુમાં એના બાળકને એના જીવ માટે અમુક એવી વસ્તુ જોખમવાળી હોય તો એ બાળકને કાંઈ નથી ખબર પડવાની કે હું આ વસ્તુ અડીશ કે આમ કરીશ કે એની બાજુમાં કોઈ દવાવાળી વસ્તુ કેમિકલવાળી વસ્તુ પડી હોય તો એ બાળકને તો શું હોય કે વસ્તુ હાથમાં આવી છે તો સીધી મુખમાં મૂકે છે તો એના કારણે શું થાય છે તો કે બાળકનું મૃત્યુ થઈ જતું હોય છે તો તમે જોશો કે બાળક છે આ અવસ્થામાં ખાલી મુખ એટલે કે મુખ દ્વારા જ કોઈ પણ વસ્તુને સ્પર્શ દ્વારા અને એ વસ્તુ હાથમાં પકડી અને મુખમાં મૂકીને એમાં આનંદ મેળવતો હોય છે ઘણા બાળકો એટલે કે બાળકોને કોઈ વસ્તુ ના મળે તો તે પોતાનો અંગૂઠો મુખમાં મૂકે છે અને તેને ચૂસ્યા કરે છે તેની આ રીતે આનંદ મેળવવાની પ્રવૃત્તિ પર ધીમે ધીમે અંકુશ આવતો જાય છે અને જ્યારે તે વિકાસના બીજા તબક્કામાં પહોંચે છે ત્યારે તેની આવી પ્રવૃત્તિ બંધ થઈ જાય છે જોકે ઘણા બાળકોની આવી ટેવ ઝડપથી જતી નથી અથવા તો તેની આવી પ્રવૃત્તિ પર અંકુશ લાવવાના માતા પિતા તરફથી પ્રયત્નો કરવામાં આવે છે એટલે કે પ્રયત્નો કરવામાં આવતા નથી આવા બાળકોની આ ટેવ પછી લાંબા ગાળા સુધી એટલે કે લાંબા સમય સુધી ચાલુ રહે છે માનો કે આપણા ઘરમાં બાળક હોય આવી મોઢામાં ગુટુઓ ચૂસ્યા કરે છે હવે તમે એને નાદ નથી પાડતા તો તમે જોશો કે ધીમે ધીમે 2 વર્ષનું 3 વર્ષ 5 વર્ષનું થાય તો એ અંગૂઠો એના મોઢામાં ચૂસ્યા જ કરે છે પછી ઘણીવાર તમે જોશો કે બાળકને કેમના હોઠ છે એટલે કે એના હોઠને મોઢામાં રાખવાની ટેવ હોય એટલે કે બે હોઠ હોય એમાં નીચેનો હોઠ તમે જુઓ ને તો એક હોઠ છે અને દાંત વડે દબાવીને રાખતો હોય છે તો તમે જુઓ છો કે એની કુટેવ થઈ જાય ધીમે ધીમે હવે એ હોઠ નીચે રાખે છે તો એ હોઠ તમે જુઓ તો સમય જતાં એકદમ એનું અંતર લંબાઈ ગોળાઈ આકારમાં તમે જોશો કે એમાં ફેરફાર થઈ જશે અને એના કારણે એના ફેસનું છે તો કે આખું એટલે કે મુખ છે આખું બગડી જતું હોય છે આમ એટલે કે આવા બાળકોની આ ટેવ લાંબા સમય સુધી ચાલુ રહે છે જે બીજી કોઈ વ્યક્તિ એટલે કે ટેવમાં પરિણામ દાખલા તરીકે મોંમાં પેન કે પેન્સિલ નાખીને બેસી રહેવું ચ્યુઈંગમ ખાવી ખોટા થઈ એટલે કે મોટા થઈને પાન મસાલા ખાવા એટલે કે ખાતા રહેવું ઘણા ધૂમ્રપાન કરનારો મોંમાં ખાલી પાઇપ નાખીને બેસી રહે છે અને ફ્રોઇડના મતે આ બધી મુખ કેન્દ્રી અવસ્થાની અસરો છે તો આ હતી આપણી મુખ કેન્દ્રી અવસ્થા ત્યારબાદ આપણે જોઈએ તો કે ગુદા કેન્દ્રી અવસ્થા ફ્રોઇડના મતે આ અવસ્થા બીજા ત્રીજા વર્ષ દરમિયાન વિકાસ પામે છે ત્યારે બાળકની કામશક્તિ જેને કે લિમિડો તરીકે ઓળખાવે છે તેની કામ એટલે કે મળમૂત્ર વિસર્જનની પ્રક્રિયા સાથે સંકળાયેલી છે આ અવસ્થામાં તેના મળમૂત્ર વિસર્જન સાથે સંકળાયેલા અવયવોમાં ઉત્તેજનાનો અનુભવ થાય છે તે વારંવાર આવી પ્રવૃત્તિઓ કરવાનો પ્રયત્ન કરે છે વડીલો તરફથી ગમે તેટલો અંકુશ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે તેમ છતાં બાળક આવી પ્રવૃત્તિમાંથી
मळतो आनंद जतो करतो नथी मांगतो। तेनी आ अवस्था दरमियान तेना माता पिता ने वडीलोए तेनी आवी प्रवृत्ति पर बहुज कड़काय वापरीने अंकुश लावा अलग लावानो प्रयत्न करवो जोईए नहीं। तेनी आवी प्रवृत्ति सामे आँख आखाड़ा कान पण करवा जोईए नहीं, परंतु समझावटथी धीमे धीमे तेनी आवी प्रवृत्ति पर नियंत्रण लावानुं शीखवुं जोईए। कि जे बाळक जेना पेन्ट में ज मलमूत्र एटले के पेशाब करी जाय छे, छी करी जाय छे, तो तमे जुओ छो कि 5 वर्षनुं थाय कि 3 वर्षनुं थाय तो ये बाळक एना पेन्ट में ज ए रीत ई प्रक्रिया करी नाखे छे, आनंद मेळवे छे। तो एनी पर अंकुश लावो जोईए। हवे स्कूल में बाळक जाय અને સ્કૂલમાં એ પ્રકારનું વર્તન કરે તો તમે જુઓ છો કે સ્કૂલમાં ક્યારે એમને છે તો કે સ્કૂલમાં પછી રાખશે નહીં, કારણ કે શિક્ષક અથવા કોઈ કર્મચારી જેમના ઘરે જાણ કરે કે ભાઈ તમારા દીકરાને છે કે દીકરીને છે આ પ્રકારની પ્રવૃત્તિ છે તમે બંધ કરાવો કે જેથી કરીને લાંબા સમય સુધી છે તો એને તકલીફ ન પડે। તો આ તો આપણું ગુદા કેન્દ્રી અવસ્થા। હવે આપણે જોઈએ શિષ્ય કેન્દ્રી અવસ્થા। આ અવસ્થામાં બાળકની કામ શક્તિ તેના જાતિ અંગોના ઉદ્દીપન પર કેન્દ્રિત થઈ જાય છે। ગુદા અવસ્થામાં બાળકનું ધ્યાન મળમૂત્ર વિસર્જન પર ઉપર એટલે કે કેન્દ્રિત હોય છે, જ્યારે આ અવસ્થામાં બાળકનું ધ્યાન આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અવયવોમાં થતી જાતિ ઉત્તેજના પર કેન્દ્રિત થાય છે। આ અવસ્થામાં જાતિ અંગોના વિકાસનો પ્રારંભ થાય છે। ઘણીવાર બાળક પોતાના જાતિ અંગોને વારંવાર સ્પર્શ કરે છે, આ રીતે તે પોતાની જાતે જ પોતાના જાતિ અવયવોને ઉત્તેજિત કરે છે અને આનંદ મેળવે છે। આ અવસ્થા 3 થી 6 વર્ષ દરમિયાન વિકસે છે। બાળકના જીવનના 4th અને 5મા વર્ષનો સમાવેશ આ અવસ્થામાં એટલે કે થાય છે। આ ઉંમરે બાળકને સ્વાભાવિક રીતે વિજાતી વ્યક્તિઓનો સહવાસ મળતો નથી અને તેવા સહવાસ અંગેની તેને સમજ પણ હોતી નથી, તેથી તે જાતે જ આ રીતે આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે। કે આ ઉંમરનું બાળક શું હોય છે કે એને વિજાતી વ્યક્તિઓ એટલે કે બીજા વ્યક્તિઓ પાસે જાતિ અંગેનું એટલે કે જ્ઞાન હોતી નથી, એટલે કે સેક્સ એને બીજી કંઈ ખબર પડતી નથી, પણ એ બાળક છે તો કે એના અવયવને સ્પર્શ કરી અને એમાંથી છે તો કે નાનું બાળક છે તો કે એમાંથી એને આનંદ મળતો હોય છે। તો આ આપણી હતી શિષ્ય કેન્દ્રી અવસ્થા। હવે આવે છે સુપ્ત અવસ્થા। આ અવસ્થામાં બાળકમાં 6 થી 12 વર્ષની ઉંમર વિકસે છે। ફ્રોઇડ આ અવસ્થાને કામ શક્તિના વિકાસની વિરામ અવસ્થા તરીકે ઓળખાવે છે। આ અવસ્થામાં બાળક તેની શારીરિક પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવવા અને એટલે કે આનંદ મેળવવાને બદલે બૌદ્ધિક પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે, તે તેના વિશ્વને બૌદ્ધિક રીતે સમજવાનો પ્રયત્ન કરે છે। આ અવસ્થામાં બાળક તેના સમવયસ્ક એટલે કે એના સમકક્ષના બાળકો સાથે હળીમળીને રહેવાનું પસંદ કરે છે, તેમની સાથે રહીને તે પોતાના હક અને ફરજો વિશે સમજ મેળવવાનો પ્રયત્ન કરે છે। કે આ ઉંમરમાં અને આ અવસ્થામાં બાળક શું કરે છે તો કે એમની સાથેના જે મિત્રો એટલે કે એના લેવલ પ્રમાણેના જે મિત્રો છે એટલે કે એની સાથે હળીમળી રહેવાનું પસંદ કરે છે, ત્યારબાદ તો કે પોતાનો હક અને ફરજ વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે। આમ આ અવસ્થામાં બાળકના બૌદ્ધિક તેમજ સામાજિક બંને પ્રકારના વિકાસને વેગ મળે છે। બાળકના સુસમાયોજિત વિકાસ માટે આ બંને પ્રકારનો વિકાસ આવશ્યક છે। આ ઉપરાંત ફ્રોઇડના મતે આ અવસ્થાનું સૌથી અગત્યનું લક્ષણ એ અલગ લક્ષણ છે સજાતી આકર્ષણ, કે બાળક આ અવસ્થામાં વિજાતી બાળકો સાથે રમવાને બદલે તેમના સજાતી મિત્રો સાથે રહેવાનું પસંદ કરે છે। છોકરાઓ અને છોકરીઓ પોતાના અલગ જૂથમાં સાથે રહેવાનું પસંદ કરે છે,
ફ્રોઇડ વધુમાં જણાવે છે કે આ અવસ્થામાં બંધાતા સંબંધો જો વિકૃત સ્વરૂપ ધારણ કરે તો તેમાંથી સજાતીતાની વિકૃતિ ઉદ્ભવે છે અને જે તેના સમાજ સાથેના સમાયોજન સાધવામાં મુશ્કેલી ઊભી કરે છે. આ અવસ્થા કેવી છે કે એક પ્રકારની વિકૃતિ કે એના મગજમાં અલગ પ્રકારનો સજાતી એટલે કે બીજી વ્યક્તિ છોકરો હોય કે છોકરી હોય તો એના મનમાં છે તો કે વિકૃતિ ઉદ્ભવે છે અને એ વિકૃતિ એવી છે કે સમાજમાં પછી એને સમાજન એટલે કે સમાજમાં રહેવું મુશ્કેલી પડી જતું હોય છે. તો આ કે આપણે સુપ્ત અવસ્થા. હવે વાત કરીએ પુખ્ત શિશ્ન કેન્દ્રી અવસ્થા કે ફ્રોઇડ આ અવસ્થાને કામશક્તિના વિકાસની છેલ્લી અવસ્થા તરીકે ઓળખાવે છે. આ અવસ્થા સામાન્ય રીતે તરુણાવસ્થાથી શરૂ થાય છે. છોકરાઓ અને છોકરીઓની આ અવસ્થા એક જ સમયે શરૂ થતી નથી. છોકરાઓ આ અવસ્થામાં લગભગ 13 અને 14 વર્ષની ઉંમરે પ્રવેશ કરે છે, જ્યારે છોકરીઓ આ અવસ્થામાં લગભગ 12-13 વર્ષની ઉંમરે પ્રવેશે છે. ફ્રોઇડના મતે આ અવસ્થામાં વ્યક્તિ વિજાતિ વ્યક્તિ તરફ આકર્ષાય છે. તે વિજાતિ વ્યક્તિને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે. તેમની સાથે રહેવું, મિત્રતા કરવી, હરવું ફરવું વગેરે તેને ગમે છે. આ મિત્રતા ગાઢ બને તો લગ્નમાં પણ પરિણમે છે. લગ્ન એ પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થામાં ઊભી થતા જાતિ આવેગોને સંતોષવાનું સમાજનું સ્વીકૃત સ્વરૂપ છે. આ અવસ્થામાં જે વ્યક્તિ વિજાતી વ્યક્તિ સાથે સરળતા અને સહજતાથી હળીભળી જતી હોય તે વ્યક્તિનો સહજ રીતે સામાજિક વિકાસ થાય છે. જે વ્યક્તિ આ અવસ્થામાં વિજાતી વ્યક્તિને સ્વીકારી શકતી નથી તે વ્યક્તિ હંમેશા વિજાતી વ્યક્તિની હાજરીમાં માનસિક અજંપનો અનુભવ કરે છે. તો આ તો આપણું પુખ્ત શિશ્ન કેન્દ્રી અવસ્થા અને એની સાથે આ જે ફ્રોઇડનો મનોજાતિ વિકાસનો જે સિદ્ધાંત હતો એ પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ એરિક્સનો જીવન વિકાસનો તબક્કો કે મનોવૈજ્ઞાનિક એરિક્સનો જીવન વિકાસનો સિદ્ધાંત ફ્રોઇડના આ ખ્યાલ પર આધારિત છે. તેમણે જાતિતા કરતાં વ્યક્તિ અને સમાજ વચ્ચેની આંતરક્રિયાને વધારે મહત્ત્વ આપ્યું છે કે એરિક્સે આ સિદ્ધાંત એવો વિકસાવ્યો છે કે વ્યક્તિ અને સમાજનો એની વચ્ચે થતી આંતરક્રિયા છે એમાં વધારે મહત્ત્વ મળી રહે, જ્ઞાન મળી રહે એ પ્રકારે માર્ગદર્શન આપેલું છે. વ્યક્તિની વિકાસની પ્રક્રિયા સમગ્ર જીવનકાળ દરમિયાન ચાલે છે. મનોવૈજ્ઞાનિક એરિક્સને વ્યક્તિ જે સમાજમાં ઉછેર પામતો હોય, જે કાંઈ શીખતો હોય અને સમાજને જે કાંઈ પ્રદાન આપતો હોય તેના સંબંધો વ્યક્તિની જરૂરિયાતોને સમજવા માટેનું માળખું સૂચવ્યું છે. એરિક્સને જણાવ્યું છે કે જીવન વિકાસની પ્રક્રિયા 8 તબક્કાઓમાં વહેંચી શકાય. વ્યક્તિ પોતાની જરૂરિયાતો કેવી રીતે સંતોષે છે અને આ જરૂરિયાતો અંગે કેટલા પડકારો ઝીલે છે અને કેવી રીતે ઉકેલ લાવે છે, જેટલા પ્રમાણમાં વ્યક્તિ પડકારોનો ઉકેલ લાવી શકે છે તેટલા પ્રમાણમાં વ્યક્તિનો વિકાસ તંદુરસ્ત થાય છે. આ સમગ્ર બાબતને સમજાવવા તેમના જીવન વિકાસના તબક્કાના સિદ્ધાંતો અને એની વિશે આપણે ચર્ચા કરીશું. તો આપણે અલગ અલગ રીતે 8 તબક્કાઓ વિશે આપણે માહિતી મેળવવાની છે. તો જોઈએ કે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ કે આ તબક્કો કેવો છે કે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ કે વિશ્વાસ છે એની વિરુદ્ધમાં અવિશ્વાસ કે બાળક તેના જીવનમાં પ્રથમ વર્ષમાં વિશ્વાસ અથવા અવિશ્વાસની લાગણીની કટોકટી અનુભવે છે. સામાન્ય રીતે વિશ્વાસની ભાવનાનો વિકાસ શારીરિક સુખ ચેનની લાગણી ઉપર અને ઓછા ભયની લાગણી ઉપર આધારિત હોય છે. જો માતા પિતા બાળકની જરૂરિયાતો પ્રત્યે સજાગ હોય તો તેવા બાળકોમાં વિશ્વાસની ભાવના સારી વિકસે છે. માતા પિતાનો પ્રતિભાવ અને નિકટતા વિશ્વાસની ભાવના એટલે કે ભાવનામાં વધારો કરે છે. આને કારણે બાળકમાં દુનિયા ખૂબ જ સુંદર છે અને શાંતિથી જીવન જીવવા જેવી છે તેવી અપેક્ષા જાગે છે.
કે બાળકમાં એના માતા પિતા તરફથી જો લાગણીભર્યું પ્રામાણિકતાવાળું જીવન આપવામાં આવે તો બાળકને દુનિયા સુંદર છે અને શાંતિથી જીવન જીવે છે એવી જ અપેક્ષાઓ જાગે છે. પણ જો એમનામાં એ જ પ્રકારના ગુણો હોય અવિશ્વાસવાળા અથવા નેગેટિવ પોઈન્ટ, તો એ બાળકને ક્યારેય દુનિયા સુંદર છે અને શાંતિથી જીવન જીવે છે તો એમની પાસે કોઈ પણ પ્રકારની આપણે અપેક્ષા રાખી શકતા નથી. તો આ તો આપણો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ. ત્યારબાદ સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા. કે શિશુ બીજા વર્ષની શરૂઆતથી પોતાની સંકલ્પના શક્તિની સ્વતંત્રતાનો ભાવ અનુભવે છે, પોતાની જાતે જ કાળજી રાખવાનું શીખે છે. આમ સ્વતંત્રની ભાવનાનો વિકાસ શરૂ થાય છે. જો બાળકને ખૂબ રોકવામાં આવે કે તેને કડક શિક્ષા કરવામાં આવે, સતત તેને તાણમાં રાખવામાં આવે તો તેવું બાળક શરમાળ, સંકોચશીલ અને શંકાશીલ બને તેવી શક્યતા રહે છે. આ સમયમાં માતા પિતાએ તેને સમજણપૂર્વકનું રક્ષણ એ રીતે આપવું જોઈએ કે જેથી શિશુનો વિકાસ અવરોધાય નહીં. કે આ બા શું એટલે કે આ અવસ્થામાં શું કીધું છે કે બાળકને છે તો કે વધારે પડતું કડક નિયમ સાથે છે તો કે રાખવું જોઈએ નહીં. કારણ કે તમે જુઓ છો કે વધારે પડતું શિક્ષા કરવામાં આવે, વધારે પડતું એને રોકટોક કરવામાં આવે તો એ બાળકને તાણમાં રાખવામાં આવે તો એ બાળક કેવું થશે, શરમાળ, સંકોચ છે, એટલે કે મનમાં એ પ્રકારના એના વિચારો છે તો કે મનમાં મૂંઝાયા રાખશે. શંકાશીલ હોય એટલે કે એની જે મનોવૃત્તિ છે શંકાશીલ, નાની બાબતમાં છે તો કે શંકાશીલ, એટલે કે મનમાં એ પ્રકારનો મિત્રો ઉપર શંકા કરે છે કે તે મારી વસ્તુ લઈ લીધી, ચોરી કરી લીધી, એટલે કે એ પ્રકારનું તમે જોશો કે શંકાશીલ વાળું બંધુ છે. તો આવા બાળકને છે તો કે શિશુનો વિકાસમાં શું થાય તો કે અવરોધાય છે. પણ જો માતા પિતાએ સમજણપૂર્વક એનું રક્ષણ કરી અને વ્યવસ્થિત જ્ઞાન આપે તો એ બાળક એ શિશુનો વિકાસ છે ક્યારે એટલે કે અવરોધાય એટલે કે અવરોધ ઉત્પન્ન થશે નહીં. ત્યારબાદ વાત કરીએ પહેલ વૃત્ત વિરુદ્ધ દોષની લાગણી. કે ત્રીજા તબક્કામાં શિશુ બાલ મંદિરમાં જતું થાય ત્યારે કુટુંબના સંકીર્ણ વાતાવરણમાંથી બહાર નીકળીને સામાજિક જગતના બહોળા વાતાવરણ સાથે આંતરક્રિયા કરે છે. તેના લીધે તેને વધુ પડકારોનો સામનો કરવો પડે છે, જેવા કે બાલ મંદિર જતા પોતાની વોટર બેગ સાચવીને લાવવાની રહે છે, બીજા બાળકો સાથે ઝઘડો થાય તો તેનો સામનો કરવો પડે છે. આથી તેના વ્યક્તિત્વ ચપળતા અને હેતુપૂર્વકનું વર્તન સ્થાપિત થાય છે. આના કારણે બાળકમાં જવાબદારીની ભાવના, પોતાના શરીરની અને વસ્તુઓની સંભાળ લેવાની વૃત્તિ, પહેલ કરવાની વૃત્તિ અને પોતાના પ્રશ્નો પોતાની રીતે જ ઉકેલવાની વૃત્તિનો વિકાસ થાય છે. આ સમયગાળામાં માતા પિતાએ તેની પ્રવૃત્તિઓમાં વિક્ષેપ પાડ્યા વગર તેનું નિરીક્ષણ કરવું જોઈએ. તેમનું વધુ પડતું નિયંત્રણ કરવાથી દોષની લાગણી ઉપજે છે. તો આ તો આપણું પહેલ વૃત્તિ વિરુદ્ધની દોષની લાગણી. ત્યારબાદ ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા. કે આ તબક્કો પ્રાથમિક શાળાના એટલે કે સમયમાં આવે છે. કારણ કે આ સમયમાં બાળકને નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય છે અને બૌદ્ધિક શક્તિનો પ્રારંભ કરવાની હોય છે. આમાં જો બાળક અપેક્ષા પ્રમાણે ક્ષમતા અથવા પરિણામ પ્રાપ્ત ન કરે તો તેનામાં લઘુતા ગ્રંથિ આવે છે. આથી આ સમય દરમિયાન શિક્ષકની ભૂમિકા ખૂબ જ ઉમદા અને જવાબદારીભરી હોવી જોઈએ. શિક્ષકે બાળકમાં પોતે સક્ષમ છે તેવી ભાવના ઊભી થાય તેનો વિશ્વાસ પ્રગટવો એટલે કે પ્રગટાવવો જોઈએ. કે આ અવસ્થા કેવી છે, તબક્કો કે આ સિદ્ધાંત કે આ એટલે કે બાળકને એ પ્રકારનું જ્ઞાન આપવું જોઈએ શાળામાં કે એને બધું જ આવડે છે, કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી એવા ભાવ સાથે એને માર્ગદર્શન આપો કે વિશ્વાસ આપો એવો વિશ્વાસ પ્રગટાવવો જોઈએ કે કોઈ પણ વસ્તુ અઘરી નથી, બધી વસ્તુ હેલી છે, પણ થોડીક મહેનત કરો થોડીક લાગણી સાથે તો તમને કોઈ વસ્તુ અઘરી લાગશે નહીં. તો આ તો આપણું ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા. ત્યારબાદ સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે
ઉચ્ચવાળો કે આ તબક્કો તરુણાવયની મુગ્ધ અવસ્થામાં પ્રવેશનો છે. આ સમયમાં તેના અલગ વ્યક્તિત્વની ઓળખ ઊભી કરવા, તેને શું શું કરવું જોઈએ તેમજ આગળનું જીવન કેવી રીતે કંડારવું જોઈએ, આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ તબક્કે માતા પિતાનું માર્ગદર્શન ખૂબ જ મહત્ત્વનું છે. માતા પિતા સ્વસ્થ અને અનુભવી વ્યક્તિ હોવાથી મુગ્ધ અવસ્થામાં જુદી જુદી ભૂમિકાનું અને તે ભૂમિકાઓ સારી રીતે ભજવવા માટે પ્રાપ્ત એવા જુદા જુદા માર્ગોનું સૂચન કરવું જોઈએ, જેથી મુગ્ધ અવસ્થામાં સંતાન ઓછી મૂંઝવણ અનુભવે અને યોગ્ય માર્ગ પસંદ કરે. જો આમ ન થાય તો બાળકની નિષ્ફળતા તેની ભૂમિકા વિશે ગૂંચવાળો અને ઉપજાવી શકે, એટલે કે ઉપજાવી તેને વધુ અનિયમિત સ્વભાવવાળું બનાવે છે. કે આ અવસ્થા કેવી છે કે બાળકને જ્યારે એનો વિકાસ, જેને જે ધ્યેય સિદ્ધ કરવામાં એના માતા પિતા છે એને સપોર્ટ કરે, વ્યવસ્થિત માર્ગદર્શન આપે, તો એ બાળક ક્યારેય મૂંઝાશે નહીં. પણ એના માતા પિતા છે એ બાળકને સપોર્ટ જ નથી કરતા, તો એ બાળક જ્યારે એ કામમાં નિષ્ફળ મળે તો એ બાળકને ઘણીવાર મૂંઝવણ થતી હોય છે, ગૂંચવણમાં આવી જતું હોય છે, એની ભૂમિકા છે તો કે નિભાવવામાં ખૂબ જ સંકોચ આવતો હોય છે. તો આ હતું આપણું સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગૂંચવણો, એટલે કે પોતાની ઓળખ બનાવવામાં નિષ્ફળ જાય તો એને, એટલે કે એ જે દરજ્જામાં છે તો કે એને મનમાં સંકોચ આવે છે, ગૂંચવણો અને ગોટાળે ચડી જતું હોય છે. ત્યારબાદ જોઈએ તો કે આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણું, કે યુવાનની અવસ્થામાં જુદી જુદી વ્યક્તિઓ સાથેની આંતરક્રિયાથી વ્યક્તિ આત્મીયતાની લાગણી અને એકલવાયાપણાની લાગણી વચ્ચે સંઘર્ષ અનુભવે છે. યુવાન તેના કુટુંબ સિવાય બહાર પણ આત્મીય સંબંધો વિકસાવવાની કોશિશ કરે છે અને તે તંદુરસ્ત ભર્યા સંબંધો જાળવે છે, પણ આ પ્રયત્નમાં તેને નિષ્ફળતા પ્રાપ્ત થાય તો તેનામાં એકલવાયાપણાની ભાવના સ્થિર થાય છે. કે ઘણીવાર જૂથમાં, સમાજમાં જ્યારે સંબંધો બાંધવા માટે નિષ્ફળતા મળે તો એ બાળક ક્યારેક છે તો કે એકલવાયાપણાની ભાવના જોવા મળતી હોય છે. ત્યારબાદ ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા, કે મધ્ય વય વ્યક્તિ વ્યવસ્થામાં સ્થિર થવા કોશિશ કરે છે તેમજ યુવાનો અને સમવયસ્કો લઈને સમકક્ષના સાથે સ્થિર સંબંધો વિકસાવી જીવન હેતુપૂર્ણ બને તેવી કોશિશ કરે છે, પણ જો આ પ્રયાસોમાં તેને નિષ્ફળતા મળે તો તે સ્થગિતતા અનુભવીને નિષ્ક્રિય તરફ મળી જશે. કે કોઈ ઉત્પાદકતામાં જો એને સફળતા પ્રાપ્ત ન થાય તો અને નિષ્ક્રિયતા મળે તો પાછો છે તો કે એ વ્યક્તિ છે એની એ જ, એટલે કે નિષ્ક્રિય, કે હું કાંઈ નહીં કરી શકું અને હું જેમાં છું એ જ પ્રક્રિયા તરફ પાછો વળી જતો હોય છે. ત્યારબાદ સુગ્રથિતતા વિરુદ્ધ હતાશા, કે જીવનની પાછલી અવસ્થામાં વ્યક્તિ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ પોતે જ જીવન પથ કંડારેલો છે તેના લેખાજોખો કરે છે. પ્રાપ્ત કરેલી સફળતા નિષ્ફળતામાં સફળતાનું પાસું વધારે હોય તો પોતે પસાર કરેલા જીવન પ્રત્યે જીવન, એટલે કે સંતોષની અને ધ્યેય પ્રાપ્તિની લાગણી પ્રાપ્ત કર થાય છે. વ્યક્તિ નિષ્ફળતાનું પાસું વધુ છે એમ અનુભવે તો તે નકારાત્મક લાગણી, વિષાદ અને હતાશા અનુભવે છે. તો આ હતા આપણા એરિક્સનો જીવન વિકાસના સિદ્ધાંતો અને અલગ અલગ તબક્કાઓ. ઉપરના આ તબક્કામાં આવતા પડકારોને કાયમ હકારાત્મક અભિગમથી ઉકેલ કરી શકાય તેવું હોતું નથી, કારણ કે કોઈપણ પરિસ્થિતિ હંમેશા બે પ્રકારના ભાવ ઉત્પન્ન કરે છે, કાં તો હકારાત્મક અને કાં તો નકારાત્મક. પણ જો પડકારોનો સામનો તંદુરસ્તપણે કરવામાં આવ્યો હોય તો નકારાત્મક લાગણીનું આધિપત્ય રહે છે, હકારાત્મક લાગણીનું આધિપત્ય રહે છે અને વ્યક્તિ પોતાના જીવનનો વિકાસ સારી રીતે સાધી શકે છે. તો આપણો આ યુનિટ નંબર 3 અહીંયા પૂર્ણ થાય છે. તો યુનિટ નંબર ના વિડીયો પાર્ટ 1, 2, 3 વ્યવસ્થિત રીતે જોવો, સાંભળો અને મગજમાં ઉતારો અથવા યાદ રાખો, કે આવનારી આપણી એકમ કસોટી પરીક્ષા એક્ઝામ આવે તો એમાં પછી આપણે વધારે પડતું ગોખવું પડે નહીં. તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.